શહેરના 6 જેટલા એટીએમની ચોરી સંદર્ભે નાયબ પોલીસ કમિશનર દ્વારા બેંક અધિકારી તથા કર્મચારીઓ સાથે સુરક્ષા સંદર્ભે એક બેઠકનું આયોજન કર્યું હતું. ઉત્તરાયણની રાત્રિ દરમિયાન વડોદરા શહેરના 6 અને તેના 24 કલાક પહેલા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં 3 એટીએમમાંથી લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલી ટોળકી હરિયાણાના મેવાણી ગેંગ હોવાની પોલીસને આશંકા છે. 72 કલાક બાદ પણ ગેંગને ઓળખવા માટે પોલીસ પાસે કોઈ જ ઠોસ સુરાગ નથી. શહેરમાં એટીએમ ચોરીના બનાવ બાદ ભવિષ્યમાં એટીએમ ચોરી અટકાવવા અંગે પોલીસ અધિકારીઓ તથા બેંક અધિકારીઓ વચ્ચે આજે એક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન એટીએમની સુરક્ષા સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા તથા આગામી સમયમાં બેંક એટીએમમાં થતી ચોરી અટકાવવા જરૂરી પગલાં લેવા તથા ખાનગી બેંકના એટીએમમાં વપરાતી સિક્યુરિટી સિસ્ટમ અંગે જાણકારી મેળવવાઈ હતી. બેઠકમાં શહેરના મોટાભાગની બેંકોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.